કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 4 માં વિષય ગણિત ભણીશું. તો ચાલો દરેક મિત્રો ગણિતની નોટબુક કાઢે. ચેપ્ટર 11. ચાલો આજે આપણે ફરી પાછા ગુણાકારના દાખલાઓ કરીએ, પુનરાવર્તનના. ઓકે, જેથી કરીને તમને ગુણાકાર પણ આવડી જાય. તમે બધા ભૂલી ગયા હશો ને ગુણાકાર. ચાલો ફરી પાછા એકવાર ગુણાકાર કરીએ આપણે, જેથી કરીને તમને બધાને યાદ રહી જાય. ચાલો 83 × 2, તો આપણે શેના વડે ગુણવાનું? તો કે 2 વડે. કયો ઘડિયો આપણે બોલવાનો? 2નો. 2નો ઘડિયો બોલવાનો 3 સુધી. 2 કા 2, 2 દુ 4, 2 3 6. હવે ક્યાં સુધી બોલવાનો? તો કે 8 સુધી. 2 કા 2, 2 દુ 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, 2 7 14, અને 2 8 16. ખ્યાલ આવે છે મિત્રો? આ રીતે આપણે ગુણાકારના દાખલાઓ કરવાના છે. ચાલો 72 × 4, તો 4 દુ 8, અને 4 7 બોલો જોઈએ. 7 ચોક 28, 4 7 28. ખ્યાલ આવે છે? સરસ. હવે 3 રકમ આવી, 122 × 4, તો 4 વડે ગુણવાના. 4 દુ 8, 4 દુ 8, 4 એકા 4. સમજ પડી? ઓકે. 283 × 3, 3 તેરી 9, 3 8 કેટલા થાય? 3 8 8 તેરી 24, એટલે 3 8 24, 24 નો ચોગડો વધી પડી 2. 3 દુ 6, 6 માં 2 ઉમેરો કેટલા થાય? 3 દુ 6 માં 2 ઉમેરો 7 8, તો કેટલા લખવાના? 8. ખ્યાલ આવે છે? સરસ. 351 × 2, 2 કા 2, 2 5 બોલો જોઈએ કેટલા થાય? 2 5 સરસ. કેટલા થાય 2 5? 10. 10 નું 0 વધી પડી 1. 2 તેરી 6, 6 ને 1 7. ખ્યાલ આવ્યો? સરસ. 242 × 3, 3 દુ 6, 3 ચોક 12 નો બગડો, 3 ચોક 12, 12 નો બગડો વધી પડી 1. આ કેવા દાખલાઓ છે? વધીવાળા છે. 3 દુ 6, 6 ને 1 7. ખ્યાલ આવે છે? ઓકે. ચાલો હવે આપણે અલગ દાખલા જોઈએ. 64 × 31, જ્યારે નીચે 2 સંખ્યા હોય ત્યારે એકમ દશકનું પહેલાં તો શું મૂકી દેવાનું? આપણે 0 મૂકી દેવાનું. શું મૂકવાનું? 0. અને પછી પહેલાં આગળની સંખ્યા લેવાની, પછી પાછળની, એટલે કે પહેલાં દશક લેવાનો, પછી એકમ, એટલે કે 3 પહેલાં લેવાના ગુણવામાં, પછી સરવાળો કરીને 1ની સાથે ગુણવાનું. તો 3 ચોક કેટલા થાય? 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, ને 3 ચોક 12, 12 નો બગડો વધી પડી 1. 3 6 18, 18 ને 1 19. હવે આપણે અહીંયા સરવાળાની નિશાની કરવાની. શું કરવાનું? સરવાળાની નિશાની. હવે 1 વડે ગુણવાનું. તો 1 ચોક 4, 1 6 6, પછી શું કરવાનું? તો કે સરવાળો કરવાનો. 0 માં 4 ઉમેરીએ તો 4, 6 ને 2, 6, 7, 8, 9 ના 9, 1 ના 1. ખ્યાલ આવ્યો મિત્રો? સમજ પડી ને બધાને? ચાલો આગળ. 50 × 36, પહેલાં તો 2 સંખ્યા છે એટલે એકમ દશકનું શું મૂકી દેવાનું? 0. 3 ને 0, 3 0, કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ તો જવાબ શું આવે? તો કે 0 આવે, એટલે 3 0 0, અને 3 5 15. હવે શેના વડે ગુણવાનું? તો કે 6 વડે, 6 0 0,
છ ને ઝીરો સાથે ગુણીએ તો જવાબ શું આવે? ઝીરો. કોઈ પણ સંખ્યાને ઝીરો વડે ગુણીએ તો જવાબ શું આવે? ઝીરો. છ પંચામ 30, એટલે શું લખવાનું? 30. હવે શું કરવાનો? સરવાળો. ઝીરો 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 ઝીરો. પાંચમાં ત્રણ ઉમેરો કેટલા થાય? 6 7 8. તો કેટલા લખવાના? 8. અને 1 ના 1. ખ્યાલ આવ્યો મિત્રો? સમજ પડી બધાને? ચાલો 57 ગુણ્યા 23. તો એકમ દશકનું પહેલાં તો શું મૂકી દેવાનું? શૂન મૂકી દેવાનું. 2 7 14, 14નો ચોગડો વધી પડી 1. 2 5 10, 10 ને 1 11. 3 7 કેટલા થાય? 3 7 21, 21નો એકડો વધી પડી 2. આ બધી ચેકી નાખવાની. કેમ ચેકી નાખવાની? જેથી કરીને આપણે ફરી પાછી ગણાય જાય એટલે. અને 3 5 15, 15માં 2 ઉમેરો કેટલા થાય? તો કે 17. શું કરવાનો હવે? સરવાળો. 1 ના 1. 7 ને 4, 7માં 4 ઉમેરો કેટલા થાય? તો કે 7. 8 9 10 11, 11નો એકડો વધી પડી 1. 1 2 3, 1 ના 1. ખ્યાલ આવે છે? સમજ પડે છે ને બધાને? ઓકે, ચાલો આગળ આવીએ. 34 ગુણ્યા 29. ચાલો એકમ દશકનું 0. 2 ચોક 8 અને 2 3 6. ચાલો બધાની નિશાની. 9 ચોક 9 9 ઘડીઓ, બોલો 4 સુધી. 9 1 9, 9 2 18, 9 3 27, 9 ચોક 36, 36નો છગડો વધી પડી 3. 9 3 કેટલા થાય? 9 3 બોલો જોઈએ. હમણાં જો ઘડીઓ બોલે ને 9 1 નો, તો તમને ખ્યાલ જ હશે. 27. તો 27 9 3 27, માં 3 5 ઉમેરો 28 29 30. ચાલો હવે શું કરવાનું? તો કે સરવાળો. 0માં 6 ઉમેરીએ તો 6, 8 ના 8, 6 ને 3 9. ખ્યાલ આવે છે? સમજ પડે છે બધાને? ચાલો હવે આગળ આવીએ. 47 ગુણ્યા 52. તો પહેલાં તો આપણે શું કરવાનું? તો કે એકમ દશકનું 0. ચાલો એકમ દશકનું 0 મૂક્યો આપણે. હવે શું કરવાનું? તો કે 5નો ઘડીઓ બોલવાનો 7 સુધી. 5 7 કેટલા થાય? 5 7 35, 5 7 35નો 5ડો વધી પડી 3. 5 ચોક 4 5, બોલો જોઈએ. 5 ચોક 20, 20ને 3 23. સરસ. ચાલો વત્તાની નિશાની. 2 7 2 7 14, 14નો ચોગડો વધી પડી 1. આગળની બધી ચકી નાખવાની, જેથી કરીને આપણને ફરી પાછી ગણાય જાય નહીં. 2 ચોક 8, 8 ને 1 9. હવે શું કરવાનું? સરવાળો. 4 ના 4, 9માં 5 ઉમેરો કેટલા થાય? 10 11 12 13 14, 14નો ચોકડો વધી પડી 1. 3 ને 1, 4 ને 2 ના 2. સમજ પડી બધાને? સરસ. ચાલો 53 ગુણ્યા 32. એકમ દશકનું પહેલાં શું મૂકી દેવાનું? તો કે શું? 3 ને 3 વડે ગુણવાના. 3 3 9, 3 5 15, 2 3 6, અને 2 5 કેટલા થાય? 5 2 10. ચાલો હવે શું કરવાનું? તો કે સરવાળો. 6 ના 6, 9 ના 9, 5 ને 1 6, 1 ના 1. ખ્યાલ આવ્યો મિત્રો? સમજ પડી બધાને?
તો અમે કેટલા દાખલા કરાવ્યા તમને આજે? 12 દાખલા કરાવ્યા છે. તો 12 12 દાખલા તમારે ગણિતની નોટમાં લખવાના છે ફરી પાછા. ઓકે, તમારે કઈ નોટમાં લખવાના છે? ગણિતની નોટમાં લખવાના છે. સમજ પડે છે મિત્રો? ખ્યાલ આવે છે ને? ઓકે, થેન્ક યુ.